ભરૂચ કલેક્ટર ઓફિસે ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિએ અધિકારીઓ સાથે મુલાકાત લીધી હતી. ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આરોગ્ય સચિવ જયંતિ રવિના અધ્યક્ષ સ્થાને જિલ્લા આરોગ્ય સંકલન સમિતિની કામગીરી અને સ્ટરિંગ કમિટીની એક ખાસ બેઠક યોજવામાં આવી. સ્વાઇન ફ્લૂના વધતા જતા કેસ બાબતે જે દહેશતનો મામલો સર્જાયો છે તે સંદર્ભે આરોગ્ય સચિવ જયંતિ રવિ દ્વારા જણાવ્યું હતું કે સ્વાઇન ફ્લૂના કેસમાં હાલમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. સ્વાઇન ફ્લૂને પહોંચી વળવા આરોગ્ય વિભાગ પાસે પર્યાપ્ત માત્રામાં દવાનો જથ્થો પણ હોવાનું આરોગ્ય સચિવે જણાવ્યું હતું. આજે સિઝનલ ફ્લૂ માટે આપણે ગુજરાતભરની પરિસ્થિતિ જોઈએ તો એકંદરે આપણે આ મહિનાની શરૂઆતથી 879 કેસીસ જેટલા થયા છે, પણ એમાંથી મહદ અંશે 60% ઉપર કેસીસ સાજા થઈને પણ જતા રહ્યા છે, બાકી સારવાર હેઠળ છે. અને આખા મહિના દરમિયાન જે મૃત્યુ થયા છે એમાં પણ આપણે જોઈએ તો ઉત્તરોત્તર મૃત્યુની પ્રમાણ કે સંખ્યામાં પણ ઘટાડો થયો છે. ગઈકાલની પણ વાત કરીએ તો એક મૃત્યુ થયું છે, પણ એના પહેલાં 2 દિવસ માટે 0 મૃત્યુ થયા હતા. આમાં 2-3 બીજા પણ સારા આપણને ટ્રેન્ડ્સ જોવા મળે છે. દાખલા તરીકે જે સેમ્પલ પોઝિટિવિટીની ટકાવારી એ કહીએ તો એમાં એ આખું ગ્રાફ પ્લાટો થઈ રહ્યું છે. એને સરળ ભાષામાં કહીએ તો એમાં પણ એક જાતની સ્થિરતા આવી રહી છે. એટલે ઘણી વખતે આ રોગ જ્યારે એની પ્રગતિ થાય તો વધે, પછી સ્થિરતા સપાટી આવે અને પછી ઘટવા માંડે. એટલે આપણે પ્લાટોના દૃષ્ટિ એ દિશામાં અત્યારે છીએ. અને એ જ રીતે ગયા અઠવાડિયાની સરખામણીમાં આ વખતે દર અઠવાડિયા જેટલું વધે છે એ આંકડા પણ વધારો પણ છે. એમાં પણ જોઈએ તો સતત એમાં અત્યારે એક ડિક્રીઝ એટલે ઘટાડો આવી રહ્યો છે, એ પણ એક સારા ઇન્ડિકેશન છે. હવે જ્યાં સુધી આખા સમગ્ર તંત્રની વાત છે, આપણે જ્યાં જ્યાં પણ આવા કેસીસ જોવા મળ્યા છે એ બધામાં સર્વેલન્સને એકદમ ઘનિષ્ઠ રીતે શરૂ કરાવડાવી દીધું હતું તરત જ. અને અત્યારે ઘણા બધા કેસીસમાં બીજો રાઉન્ડ પણ સંપૂર્ણપણે પૂરું થવાની તૈયારીમાં છે. સાથે આપણી પાસે દવાઓ ઓઝલટામીવીરનો જથ્થો પણ પર્યાપ્ત માત્રામાં બધે ઉપસ્થિત છે.